હેલો દોસ્તો આપનું અમારી ચેનલ પર ફરીવાર સ્વાગત કરું છું આજે આપણે જોઈશું વીકલી કરંટ અફેર જે ક્લાસ થ્રી અને ક્લાસ વન ટુની પરીક્ષામાં પૂછાઈ શકે છે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે કારણ કે કરંટ અફેરના બધા જ પ્રશ્નો આ ચેનલ પર મળી રહેશે એ પહેલાં જ આ ચેનલ પર તમે નવા હો તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સમય વધારે ના લેતા વિડીયોને શરૂ કરીએ પ્રશ્ન એક તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર એથોરિટીના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો તો ઓપ્શન જોઈએ એક સાયન્સ સિટી અમદાવાદ બે ગિફ્ટ સિટી ગાંધીનગર ત્રણ ગિફ્ટ સિટી લખનઉ યા ચાર સાયન્સ સિટી બેંગ્લોર તો જવાબ આવશે એક સાયન્સ સિટી અમદાવાદનો શિલાન્યાસ કર્યો હતો નેક્સ્ટ પ્રશ્ન બે કૃષિ વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે અને બે હજાર એકવીસ બાવીસની ગણતરી કેટલામી છે તો ઓપ્શન જોઈએ એક પોચ વર્ષે અગિયારમી ગણતરી બે બે વર્ષે બારમી ગણતરી ત્રણ દસ વર્ષે તેરમી ગણતરી યા ચાર પંદર વર્ષે પંદરમી ગણતરી તો જવાબ આવશે એક પોચ વર્ષે અગિયારમી ગણતરી છે નેક્સ્ટ પ્રશ્ન ત્રણ તાજેતરમાં કરી કિલી પક્ષી અભયારણ્ય રામસર સાઈડમાં સમાવેશ કરવામાં આવે છે તે કયા રાજ્યમાં હાલમાં સ્થિત છે તો ઓપ્શન જોઈએ એક મધ્યપ્રદેશ બે કેરળ ત્રણ આંધ્રપ્રદેશ યા ચાર તમિલનાડુ તો જવાબ આવશે તમિલનાડુમાં હાલમાં સ્થિત છે નેક્સ્ટ પ્રશ્ન ચાર તાજેતરમાં પાલા આર્દ્ર ભૂમિનો રામસર સાઇડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે હાલ કયા રાજ્યમાં સ્થિત છે તો એક કેરળ બે નાગાલેન્ડ ત્રણ આંધ્રપ્રદેશ યા ચાર હિમાચલ પ્રદેશ તો જવાબ આવશે બે નાગાલેન્ડમાં હાલ સ્થિત છે પ્રશ્ન પોચ તાજેતરમાં સાગર રામસર સાઈડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે હાલમાં કયા રાજ્યમાં સ્થિત છે તો ઓપ્શન જોઈએ એક રાજસ્થાન બે મધ્યપ્રદેશ ત્રણ નાગાલેન્ડ યા ચાર ત્રિપુરા તો જવાબ આવશે હાલમાં સાગર મધ્યપ્રદેશમાં સ્થિત છે નેક્સ્ટ પ્રશ્ન છ તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીની વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે યાદ રાખજો આ પ્રશ્ન ઓપ્શન જોઈએ શ્રી ઇન્દર મિતગીલ બે શ્રી અનુપ શાસ્ત્રી ત્રણ શ્રી અનુપમ સિંઘ અને ચાર શ્રી મનન ગુપ્તા તો જવાબ આવશે એક ઇન્દરમિત ગીલ જે હાલમાં નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન સાત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું તો ઓપ્શન જોઈએ એક તેરથી થી પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ દરમિયાન બે દસથી થી વીસ ઓગસ્ટ બે હજાર બાવીસ દરમિયાન ત્રણ પંદરથી વીસ ઓગસ્ટ બે હજાર બાવીસ દરમિયાન યા ચાર ફક્ત પંદર ઓગસ્ટ દરમિયાન તો જવાબ આવશે એક તેરથી પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું પ્રશ્ન આઠ તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો ઓપ્શન જોઈએ એક જાપાન બે ઓસ્ટ્રેલિયા ત્રણ અમેરિકા યા ચાર ઇન્ડોનેશિયા તો જવાબ આવશે અમેરિકામાં કરવામાં આવ્યું હતું નેક્સ્ટ પ્રશ્ન નવ તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી રાની કઈ રમત સાથે સંકળાયેલ છે તો ઓપ્શન જોઈએ એક જેવેલિન થ્રો બે ડિસ્ક થ્રો ત્રણ હાઈ જમ્પ યા ચાર કુસ્તી તો જવાબ આવશે એક જેવેલિન થ્રો જે શ્રી અન્નુ રાની રમત સાથે સંકળાયેલું છે પ્રશ્ન દસ ભારતમાં કયો દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે અને બે હજાર બાવીસમાં કારગીલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી તો જવાબ આવશે છવ્વીસમી જુલાઈ કારગીલ વિજય દિવસ તરીકે ઓળખાય છે અને બે હજાર બાવીસમાં કારગીલ વિજય દિવસની ત્રેવીસમી વરખાંડની ઉજવણી કરવામાં આવી હતી નેક્સ્ટ પ્રશ્ન અગિયાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ બે હજાર બાવીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને એનાયત થયો હતો તો ઓપ્શન જોઈએ એક શ્રી સૂર્યા ર્યાજી દેવગન બે વિક્કી કૌશલ અને સલમાન ખાન ત્રણ શ્રી સંજય દત્ત અને રામચરણ યા ચાર કાર્તિક આર્યન અને આયુષ્યમાન ખુરાના તો જવાબ આવશે એક શ્રી સૂર્યા અને અજય દેવઘનની બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો પ્રશ્ન બાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ બે હજાર બાવીસમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને એનાયત થયો હતો તો ઓપ્શન જોઈએ એક સુરરાય પોટરો બે ઉરી ત્રણ તડપ યા ચાર અંતિમ તો જવાબ આવશે એક સુરરાય પોટરોને બે હજાર બાવીની બેસ્ટ ફિલ્મ એવોર્ડનો એનાયત हेलो गाइस आप हमारे चैनल पर नए हो प्लीज़ चैनल को सब्सक्राइब एंड नीचे बेल बेलाइकिन को दबा दें ताकि आने वाली नई वीडियो आप तक पहुँच सके मिलते हैं अगले वीडियो में तब तक के लिए थैंक यू